વીરપુર તાલુકાના ખરોડ પેટે કૃષ્ણપુરા ગામનો રસ્તો કાચો હોવાના કારણે ગામ લોકોને અનેક મુશ્કેલીઓ વેઠવી પડી. મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના ખરોડ પેટે કૃષ્ણપુરા ગામનો રસ્તો કાચો હોવાના કારણે ગ્રામજનોએ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ગામ લોકોના જણાવ્યા અનુસાર 1.5 કિલોમીટર જેટલો રસ્તો કાચો હોવાના જાણવા મળી રહ્યું છે. ચોમાસાના દિવસોમાં કાદવ કીચડના કારણે ખેતી માટે અને સરકારી કામ માટે તાલુકા મથકથી જવા માટે ખૂબ જ નબળો પડે છે. ચોમાસામાં મચ્છરોનો ત્રાસ વધી જાય છે. ગંદકીના કારણે મચ્છરો લઈ જતા લોકો બીમારી પડે છે. ત્યારે સરકારનું આરોગ્ય તંત્ર તેમજ અધિકારીઓ અને પદાધિકારીઓ અમારા ગામ માટે ઘોર અપેક્ષા કરી રહ્યા છે, જે કેટલા અંશે વ્યાજબી ગણાય. રાજકીય નેતાઓ માત્ર ચૂંટણી સમયે દેખાતા હોય, માત્ર ઠાલા વચનો આપી જતા રહેતા હોય છે તેવું ગ્રામજનો જણાવી રહ્યા છે. ગામડાના લોકો કેવી હાડમારીમાં અને મુશ્કેલીમાં જીવન વિતાવી રહ્યા છે તે જોવાની દરકાર પણ લેતા નથી. સરકાર લાખો કરોડો અબજો રૂપિયાઓ ગામડાની જનતાના વિકાસ માટે મોકલે છે, પરંતુ ગામડા સુધી મોકલો મામાં આવેલા નાણાંનો પૂરેપૂરો વપરાશ થતો નથી અને વર્ષો વીતવા છતાં પણ ગામડાઓની સ્થિતિ દયાજનક છે. આજ ગામના યુવાનનું કહેવું છે કે અમે ભાજપને મત આપ્યા છે, એમની સાથે છીએ અને ભાજપની સાથે રહેવાના છે, પરંતુ અમને જે મુશ્કેલીઓ પડે છે તેનું નિરાકરણ લાવી સ્તવરે પાક્કો રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવે તેવી અમારી માંગ છે. અમીન કોઠારી, ZSTV, મહીસાગર.